ગામની બહાર એક અદભુત મંદિરનું કામ ચાલી રહ્યું હતું. સેંકડો માણસો એની અંદર કામ કરી રહ્યા હતા. સવારનો સૂર્યોદય થાય ત્યારથી લગાવી સાંજના સૂર્યાસ્ત સુધી આ કામ ચાલુ. એક દિવસની વાત છે, બધા જ મજૂરો કારીગરો કામે લાગી ગયા છે ને રસ્તામાંથી એક સંત પસાર થયા છે. સંતની નજર પડી એકાગ્ર ચિત્તે કામ કરનારા એ માણસો ઉપર અને સંત નજીકમાં ગયા. એક મજૂરને અટકાવીને કીધું, શું કરશ, કેમ દેખાતું નથી, આ પથરા તોડી રહ્યો છે, પસીના પાડી રહ્યો છે, સવારથી સાંજ સુધી મજૂરી 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 છે, અમારા નસીબની અંદર આ મજૂરી સિવાય બીજું કઈ લખાયેલું નથી, મહારાજ બહુ બધું અમારી પાસે ના બોલાવો, તૂટી ગયા છે. સંત આગળ વધ્યા. બીજો એક માણસ કામ કરી રહ્યો હતો, ચહેરા પર થોડી પ્રસન્નતા હતી. એને જઈને પૂછ્યું, શું કરેશ? મહારાજ, બસ જન્મ લીધો છે, પેટ મળ્યું, શરીર મળ્યું, ખાવા માટે કંઈક તો કરવું પડે ને, એટલા નસીબ સારા કે બીજા કોઈ કામ ધંધા કરવાને બદલે ભગવાનના મંદિર બનાવવાના કામ કરવાનો લાભ મળ્યો છે. આ એંગલ છે. તમને કયું કામ મળ્યું છે એ મહત્વનું નથી, એ કામ તમે કઈ રીતે કરી રહ્યા છો એ બહુ મહત્વનું છે. એણે કીધું કે કદાચ કોઈ કસાયખાનું પણ બાંધવાનું ઓર્ડર મળત તો એમાંય અમારે લાગી જવું પડત, એની જગ્યાએ અમને આવું મંદિર બનાવવાનું કામ મળ્યું છે, પેટ ભરાય છે, ખર્ચા પાણી નીકળી જાય છે. અને વળી સંત આગળ વધ્યા. નજીકથી એક કારીગરને જોઈને એણે કીધું, કેમ દોસ્ત, શું કરે છે? ગીતો ગાતો હતો, ટાંકડા મારે જતો હતો ને ગીતો ગાતો હતો. સંતે પૂછ્યું, શું કરે છે? ખુશખુશાલ થઈ ગયો, કામ છોડી નીચે ઉતર્યો માછડા પરથી, વંદન કર્યા, પગે પડીને કહે છે, મહારાજ કેટલા જન્મના પુણ્ય જ્યારે ઉદયમાં આવ્યા ત્યારે આવા મંદિરનું કામ કરવાનો લાભ મળ્યો છે, આવી ભક્તિ કરવાનો લાભ મને ક્યાંથી મળ્યો. વસ્તુ એકની એક છે, એંગલ તમને મેં ત્રણ બતાવ્યા છે, રાઈટ? પેલો રડે છે, મહારાજ રેવા દો ને, આખો દિવસ પસીના પાડીએ છીએ ત્યારે તો માન ઘરે ખાવા ભેગા થઈએ છે, આ પથરા તોડવાનું કામ કરીએ છીએ, એ મંદિર બનાવવાનું કામ કરીએ છીએ એમ પણ બોલી શકતો હતો. એની જગ્યાએ ને મંદિર મંદિર નથી દેખાતું, મંદિર શું દેખાય છે? પથરા. સંતે નક્કી કર્યું કે આ માણસ મજૂરને જ બનવા માટે લાયક છે, આખી જિંદગી આ માણસ મજૂરી કરવા માટે જ લાયક છે. બીજાને જયારે પૂછ્યું ત્યારે એને કીધું, મહારાજ સારું કામ મળ્યું છે, આજ કામ બીજી જગ્યાએ ગયો તો પાપ બાંધત, અહીંયા થોડું ઘણું તો પુન બંધાય છે, અને સાથે સાથે જલસાથી આરામથી જિંદગી જીવી શકીએ છે. મહાત્માએ કીધું, પેલો મજૂર છે અને કારીગર કહેવાય, મજૂર અને કારીગરમાં ફરક છે. અને જ્યાં ત્રીજા માણસ છે, ઠેકડો મારીને મહાત્માને પગે પડીને કીધું, કેટલા જન્મના પુણ્ય ઉદયમાં આવ્યા ત્યારે આ કામ મળ્યું. મહારાજે કીધું, આ માણસને મજૂર ના કહેવાય, આ માણસને કારીગર ના કહેવાય, આ માણસને ભક્ત કહેવાય. આજે અહીંયા બેઠેલા તમને પૂછવું છે કે તમને મનુષ્યનો ભાવ પ્રાપ્ત થયો છે, શું કરો છો? મજૂરી કરો છો, કારીગીરી કરો છો કે ભક્તિ કરો છો?